પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવી પહોંચી સેલવાસથી કેદારનાથ ધામ સુધીની પદયાત્રા તિરંગા સાથે હરિઓમ પાંડે શહેર ખાતે આવી પહોંચી હતી. દેશભક્તિ ભાવના અને હર ઘર તિરંગાને માન સન્માન મળી રહે તે સંદેશ સાથે હરિઓમ પાંડેજી પગપાળા યાત્રા દાદરાનગર હવેલીથી 3 ઓગસ્ટના રોજ નીકળી હતી અને હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઈને સેલવાસથી કેદારનાથ સુધીની 4 ધામની પદયાત્રાઓ નીકળી હતી, જે 350થી વધુ કિલોમીટર ચાલતા શહેરા ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં તેમના 5 થી 7 દિવસ લાગી હોવાનું જણાવ્યું હતું. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે નગરજનો, પોલીસ સ્ટાફ, હિન્દુ પરિષદના આગેવાનો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હરિઓમ પાંડેજીનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમની આ પદયાત્રા મંગલમય બની રહે અને સફળ થાય તેવી ભોલેનાથને પ્રાર્થના કરી હતી. આ પદયાત્રા એ નીકળેલા યુવાનો 4 ધામમાં કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ જેવા અલગ અલગ ધાર્મિક સ્થળો પર મહાદેવજીના આ દેવાધિદેવ એવા મહાદેવના દર્શન કરવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદ્દેશને સાકાર કરવા હર ઘર તિરંગા લહેરાવી દેશની આનબાન શાન વધે અને દરેક ભારતીયોમાં હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી બને તેવી પણ અપીલ કરવામાં આવી હતી. તેમજ આ પદયાત્રાના માધ્યમથી તેઓએ જણાવી રહ્યા હતા કે દરેક ઘરમાં અને ઘરે ઘરે ઓફિસે ઓફિસે પણ વાહનો ઉપર પણ તિરંગો લગાવી તિરંગાની શાન વચ્ચે અને દેશવાસીઓ તિરંગાનું માન સન્માન જાળવી રાખે તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. मैं 3 तारीख को केदारनाथ पदयात्रा पे निकला हूँ. आज मुझे 7 दिन हो गए, छः सात दिन हो गए और अभी शहरा शहर पहुँचा हूँ और आगे केदारनाथ धाम जाना है, बद्रीनाथ जाना है. आपका क्या उद्देश्य है? जय शेर, जैसे कि आप लोगों को पता होगा कि हमारे देश को आज़ाद होने अभी 75 ईयर्स होने वाले हैं और हमारे आदरणीय प्रधानमंत्री का उद्देश्य है कि हर एक घर तिरंगा होना चाहिए. हमारी आन और शान, हमारी मर्यादा, हमारी तिरंगा, हर घर तिरंगा आप लगाइए और हमारे देश की शान बढ़ाइए. यही मेरा एक उद्देश्य है कि इस 15 अगस्त 75 ईयर्स आज़ादी को होने पर आने पर आप हर जगह एक एक घर, एक एक गाड़ी, एक एक जगह, कोई जगह छूटनी नहीं चाहिए जहां तिरंगा ना हो. हर घर तिरंगा हो और हमारी आन और शान तिरंगा. इसीलिए मैं पूरे पदयात्रा पे तिरंगा लेके अपने साथ चल रहा हूं. भारत माता की जय, वंदे मातरम. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. સમગ્ર દેશમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલી ઉલ્લાસભેર કાઢવામાં આવી હતી.
देश अने दुनिया में घणा बधा प्रकारना विशेष दिवसों की उजवणी करवामां आवे छे। तेवी ज रीते आदिवासी समाज माटे यूनो द्वारा वर्ष 1993 में 9 ऑगस्टना रोज विश्व आदिवासी दिवस तरीके घोषित करवामां आव्यो अने दुनिया ने देशभर में आ दिवस मनावामां आवी रह्यो छे। आ दिवसे दुनियाभर में आदिवासी समाजना लोको उल्लासभेर विविध कार्यक्रमों थकी धामधूमपूर्वक विश्व आदिवासी दिवस की उजवणी करता होय छे। त्यारे आदिवासी समाज द्वारा पंचमहाल जिल्लाना गोधरा तालुका में डीजे ना ताले रेली काढवामां आवी हती, जेमां आदिवासी समाज मोटी संख्यामां उमटी पड्यो हतो अने विश्व आदिवासी दिवस हर्षोल्लासपूर्वक उजवणी करवामां आवी हती। आ प्रसंगे मोटी संख्यामां आदिवासी आगेवानो होद्देदारो जोड़ाया हता।